રેકોર્ડ કેનો હે કહી દો એક ની દિયા હે તમે કરો એટલો હાચો ચૂકી દો ના હજી તો ચાલુ થયું હે તો આપણે ચલો એક સરસ છે આપણે એક વી ખાવા જા પણ તારે હમે એક વી ખાવાના બોલ મારે કાલ લગન હે કાલ હું માંદો પડું કોણ જાય हेलो मित्रों गुड मॉर्निंग केम छो जय माता जी जय मोगल राजगोई लोक में आपनु स्वागत छे अने आज आपणे क्यां जाई भाई आज आपणे छे ने भाई एक आपणा परम मित्र विजयभाई आहिर आहिरना लग्न में जे छे तमने देशी मौज बतावशु के आहिरना लग्न में जमणवार में शू शू होय छे अने सौथी वधारे जे कहेवाय ने राजभाई घरेणा ई एनी तो वात ज न होय આયરનું કહેવાય ને કે એક ઘરેણું એક એમનું અંગ કહી શકાય 100% તો હવે બતાવશું ચોક્કસ આજે આપણા જે આપણી સાથે દર્શનભાઈ પણ જોડાઈ ગયા છે આજે જે કહેવાય આપણા પરમ મિત્ર આપણા વિજયભાઈ એમને આજે મેરેજ છે તો આજે અમે જમણવારનું અમારે ઇન્વાઇટ હતું અને હું દર્શનભાઈ અને કમલેશભાઈ સાથે આજે જઈએ છીએ જમવા અને જમવામાં શું શું છે ને વિજયભાઈ સાથે આજે મુલાકાત કરીએ અને મોજ કરીએ આજે જે કહેવાય અમે કે હું કે મોજે મોજ ભાઈ કેમ છો આ તો આયરના લગનમાં માર વાણો નથી વિજયભાઈ વિજયભાઈ લે માર વાણો નથી આવડે પાણાના લગનમાં આવી પૂછી કે પાણાના લગનમાં આવીને ભાણાને જ પૂછી કે મામા રે પૂછી મામા મામા એટલે અમે પહોંચી ગયા છે વિજયભાઈ ના ઘરે અને જમણવા ક્યાં વિજયભાઈ ક્યાં ગયા વિજયભાઈ આજે તમારા મેરેજ છે અને આજે ફૂલે ફૂલ એન્જોય કરવાની ને જમવાની આજ તો ઈ જોઈ ને તો આવ્યો કે જમવા જઈ હાલો જમવા જઈ હાલો મેનુ બતાવી દઉં તમને હાલો તળેલી બ્રેડ કહેવાય ક્રિસ્ટલ ટોસ ક્રિસ્ટલ ટોસ જે ક્રિસ્ટલ ટોસ પણ એમાં સોસીસ પછી એની અંદર ભાઈ ને મળી ક્રિસ્ટલ ટોસ ઈ નથી ખાવાની ભાઈ તો આપણે ખબર છે ચીઝ વાળી ખાવી નહીં આપણે નહીં ચીઝ વાળી આ ચીઝ વગર નો માલ છે આપણે સાદી અમે ચીઝ વાળી ખાવી અમાર દર્શન બને ચીઝ વાળી ભાવે તો અમારા આજે વિજયભાઈ જાંબુ ખવડાવે છે બધે ગ્રુપમાં આપણે જે મિત્રો હોય અને આવી મોજ તો ભાઈ લગ્નમાં જ હોય પણ રાજભાઈ આપણે કાટીવરણમાં જમવાનું હોય ને નીચે બેસીને જમવાનું હોય સમજો કે આપણે ઘરે નીચે બેસીને જ ખાતા હોય બહાર જ આપણે થોડું ટેબલ વેબલ લગાડીએ સાચી મજા આપણી આવી હોય હા દેશી મોજની અંદર જો રોટલી શાક પૂરી પછી ભજીયા પછી આ ખૂબ ચાકી કહ્યું તમે રાજભાઈ ને ભાવે આવા જાંબુ છે એનું કારણ હે કે હજુ બીજા પાછળ જાંબુ આવવાના છે અહીંથી થોડું ખાલી થઈ જાય ને સ્ટાર્ટર પછી મિક્સ ભજીયા એક મિક્સ વેજીટેબલ છે પંજાબી છે પછી તળેલી બ્રેડ ક્રિસ્ટલ ટોસ્ટ હા આપણે પહેલા સુપ્રીમને ખવડાય પહેલા તો આપણે મીઠું મીઠું ખવડાય પીસો છે ને હા બરફી ટાઈપ આખો જે માવાનો બનાવેલો છે મેંગો ફ્લેવર છે અને લગ્નમાં છે ને દાળ પીવાની મેન મને તો દાળ પીવાની બહુ ગમે આપણે દાળ પીએ છીએ
એનો જે સ્વાદ આવે ને યુનિક જ હોય, યુનિક ના હોય સ્વાદ, અલગ જ આવે વરાની દાળ. તમારું ભાઈ હું કેવો, તમારું નામ ને પરિચય આપી દો. હલો, તળેલી બ્રેડ ખાવા. તળેલી બ્રેડ, તળેલી બ્રેડ, લગન ની મોજ. હા, લગન ની મોજ. તમને કહું, આ ભાઈ, આ વિજય સ્કૂલ માં ભણતા, વીસી હાઈસ્કૂલ માં. મારા આપણા વિજયભાઈ આવી ગયા, હવે મિત્ર જોઈ, સ્કૂલ માં ભણતા ને કરવે, અલા શું કે વીસી હાઈસ્કૂલ માં. આ ચાલુ રાખી નો હજી તો ચાલુ થયું ચાલો એક સરસ છે, આપડે એકવી ખાવા જ. તારે હમ એકવી ખાવાના બોલ. મારે કાલ લગન એવું, કાલ હું વાંધો પડું કોણ જાય, બરોબર. કમલેશભાઈ બધી ડીશ પૂરી કરી નાખશું આજે, કારણ કે લગ્ન માં જે જમવાની મજા આવે ને એ તો અલગ જ હોય. હવે વિજયભાઈ જો, દર્શનભાઈ આગળ જાય છે. ઈ ભાઈ ને બાવી ખવડાવવાના, અહીંયા કેટલા ગમજો ખાવા જજો. હા ભાઈ, બેતાલી એક વી દુ બેતાલી. હા, એક તો દેવું જ પડે ભાઈ, એક માં નાનું, એક આમાં નાનું નું હોય, નાનું મોટું બે આવે. હાંજ પછી અવાજ નો બેડ દેતા હો મને. તમારે બાકી વિજયભાઈ સમજી ગયા ખાવાનું બગડ છે, બીજું કઈ નહીં એના કરતા, બીજું કઈ નહીં ખાઈ શકે. હવે આપણે બીજું કઈ ખાવાનું ટેસ્ટ કરીએ. એમ કેતા હતા કે દાળ ભાત ખાવાની લગ્ન માં મજા આવે. મજા આવે ને તમને ખબર ને કે આપણે જે બોલીએ ને સત્ય બોલીએ. આપણને બીજું ભાવે કે નો ભાવે, બાકી છેલ્લે દાળ ભાત તો જો લગ્નમાં શું હોય રાજભાઈ, મેઇન ખાવાનું પહેલામાં પહેલી હોય એ દાળ ભાત. એ ગમે રસોઈ બનાવે પણ જોરદાર જ બને દાળ. એવી દાળ પછી બીજે ઘરે નથી બનતી, ક્યાંક કોકના લગ્નમાં બની જાય, કોકના ઘરે બની જાય. પછી બીજી મેઇન જે વસ્તુ છે એ છે એનું જે કહેવાય ને ભૂલી ગયો, ભજીયા. ભજીયા, હા, લગ્નના ભજીયા પણ બહુ મસ્ત ના હોય, એ બજારમાં ના મળે. પછી શાક, બટાકાનું શાક સ્પેશિયલ, એમાં બટાકાનું શાક. બીજા બધા મિક્સ શાક તો ઠીક છે, પણ સૌથી સારામાં સારું લગ્નમાં બટાકાનું શાક જોરદાર બને. કાનુરો અમને ઘડીએ વળી યાદ કરી રાખ્યા. એમાં હું દુબઈ જવાનું છે, બધા લોકોને
એક્સ્ટ્રા મેં ખુલ્યા છે હા એટલે લોકો ખાસ મને સજેસ્ટ કરે કે તમે આ કરજો ઘણી બધી આપણે દેશી રહ્યા કોમેન્ટ હજી ઘણી બધી બાકી છે કોમેન્ટ કરતા રહ્યો કારણ કે હજી 10 દિવસ તમારી આગળ પડ્યા છે અને આપણે હાવ દેશી રહ્યા ખબર છે અહીંયા જઈને દેશી જ કરવાનું છે હા 10 તારીખે અમે આવવાના છીએ દુબઈમાં એટલે ક્યારે આવી 11 આવી કે 12 આવી કે નક્કી નથી હજી નીકળવાનું એટલે 11 રાત્રે લોકો 1.5 કલાક આપણે અહીંયા 8 વાગ્યા હોય અહીંયા મોરબીમાં તો અહીંયા 1.5 કલાક પહેલા હોય જમણવાર માં જો ભાઈ લગ્ન ની અંદર જે લગ્ન માં દાળ હોય ને એ મજા તો દાળ પી ખરે તમને પૂછું અને એમાં એક વસ્તુ હારી કરી નીચે બેહાડીને ખવડાવવાનું કર્યું એ સારું કર્યું એમાં મજા આવે આ પૂછી પૂછી ભલે જમાનામાં છે પણ આપણા દેશી આપણા દેશીમાં જે બધું રેડી સ્વાદમાં એમાં કાંઈ ન ઘટે ભાઈ આયરનો આશરો ભાઈ વર્ષોથી વખણાય છે એમને થોડો કંઈ આશરો હે તો હવે અમે સ્ટાર્ટ કરીએ ખાવાનું અત્યારે ચાલુ જ છે ને લગ્નમાં જમણ વાળતું ભાઈ એક નંબર જ બીજું દેશી ઊંધું હવે આ શું છે કોમેન્ટ કરજો ભાઈ અડદિયા હોય અને એની ઉપર પેલા જે થાળ જે વાયડા વગર નું હોય એને લચકો કહેવાય એમાં ઘીનું પ્રમાણ ઠરી જાય પછી એને અડદિયા અમારા કમલેશભાઈ ને લગ્ન ની જે દાળ હોય ને દાળ પીવાની મજા એને આવે છે દાળ ભાત ખાઈ અને ફૂલ મોજ કરીએ આજે બેસી ગયા છે ફૂલે ફૂલ મોજ કરીએ દાળ ભાત સાથે પાપડ નાખવાનો બહુ મજા આવે પછી વૈદુ શાક નાખી ખાવાનું અમે જમી લઈએ તો એમાં પછી હવે છાસ દર્શનભાઈ દબદબો થઈ ગયો છે પેટમાં બપોરે ભાઈ એટલા વિજયભાઈ તો એટલું જમણવા એટલું મસ્ત હતું ને કે ભાઈ જાંબુ જાંબુ કઈ ને પેટ ભરાઈ ગયું વિજયભાઈ ખરેખર આજે મોજ આવી ગઈ અને એમ થતું કે ખાઈ પીને હુઈ જ જાય આજે મજા આવી ગઈ કમલેશભાઈ તો વયા ગયા ઘરે એટલે એ આરામ ફરમાવશે અત્યારે અને જે કહેવાય ને ખાવામાં પંજાબી ઊંધિયું પૂરી શાક દાળ ભાત તળેલી બ્રેડ એ મજા આવી ગઈ એ કઈ યુનિક અલગ વસ્તુ હતી અને જે કહેવાય વિજયભાઈ ને ત્યાં અમે જમવા ગયા પણ મોજ આવી ગઈ લગ્ન નું જમણવાર એટલે ભાઈ મોજ આવી જાય આપણે લગ્ન ના જમણવાર માં બધી જગ્યાએ મજા જ આવે એમાં એના જે દાળ ભાત બાકી તમને કઈ નો ભાવે તો છેલ્લે દાળ ભાત તો ખાઈ લ્યો એટલે તમારું પેટ ભરાઈ જાય દાળ એક નંબર જ હોય હા વિડીયો ને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય